દિન વધી રહ્યા છે, જનતા બેફિકર થઈ રહી છે, તંત્ર હોસ્પિટલની સુવિધા વધારવામાં વ્યસ્ત છે. વચ્ચે કચ્છમાં કોરોના પોઝિટિવનો આંકડો 2000 નજીક પહોંચી ગયો છે. સરહદી કચ્છ જિલ્લામાં માર્ચ મહિનામાં 1 કેસ આવ્યા બાદ લોકડાઉન કેસ ઓછા હતા, જોકે અનલોકમાં કેસો વધી રહ્યા છે. અગાઉ સિંગલ ડિજિટલમાં આવતા કેસોની સંખ્યા દૈનિક ધોરણે હવે 30ની આસપાસ થઈ રહી છે. કચ્છમાં હાલની સ્થિતિ 1875 જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે, જેમાં અડધો કેસ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જ સામે આવે છે. જિલ્લામાં પાટનગર ભુજમાં પણ 500થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. કચ્છમાં ખાસ કરીને ભુજ, અંજાર, ગાંધીધામ અને માંડવી જેવા શહેરોમાં સંક્રમણ વધુ છે. હાલની સ્થિતિએ જિલ્લામાં 1400 જેટલા દર્દીઓને રજા મળી ચૂકી છે, 367 જેટલા એક્ટિવ કેસ છે, તો 60ના મોત પણ થયા છે. ડીડીઓ પ્રભાવ જોશીએ જણાવ્યું કે તંત્ર કોવિડમાં હોસ્પિટલની સેવામાં વધારો કરવામાં કાર્ય કરી રહ્યું છે. કચ્છના દરેક તાલુકામાં કોવિડ કેર સેન્ટર ઊભા કરવામાં આવશે. ટૂંક સમયમાં રાપર અને ગાંધીધામમાં નવા કોવિડ સેન્ટર કેર બનાવવામાં આવશે. હાલમાં કચ્છમાં 1000 બેડની વ્યવસ્થા છે, જેમાં 500 બેડ ઓક્સિજન આધારિત છે. વધતા જતા સંક્રમણને ટાળવા લોકો નિયમ પાળે તે માટે અપીલ પણ કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે સરકારની ગાઈડલાઈનનું સરકારના જ અધિકારીઓ અને સરકારના જ કર્મચારીઓ અને સરકારી નેતાઓ જ તેનું પાલન કરતા ન હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. વડોદરામાં એક જાહેર કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો, જેમાં મેળાવડો જમા કરવામાં આવ્યો હતો. આમ ગુજરાતભરમાં પણ કોરોના વાયરસની ગંભીરતા લોકો હજુ સમજી શક્યા નથી અને અવેરનેસનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલી તકે અવેરનેસ આવે અને લોકો સમજે, ઘરમાં રહે, સુરક્ષિત રહે અને કામ સિવાય બહાર ન નીકળે, અને બહાર નીકળે તો માસ્ક ફરજિયાત પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગ તમામ લોકો જાળવે, તો જ કોરોના વાયરસને માત આપી શકાશે અને તેની સાંકળને તોડી શકાશે. હાલમાં કોરોના વાયરસની કોઈ વેક્સિન શોધાઈ નથી, ત્યારે માત્ર 2 ફૂટ દૂર રહેવું અને માસ્ક ફરજિયાત પહેરવું. હું અપીલ કરું છું કે જે ખાસ કરીને યુવા વર્ગ છે એમને, કે આ રોગને જરાય ગંભીર હલવાશથી ના લેવાય, એ ખૂબ જ આપણે સાવચેતી રાખવા જેવો રોગ છે. અને એમાં માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું અને વારંવાર સાબુ અથવા તો સેનિટાઈઝરથી હાથ ધોવાનું એ ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ જરૂરી છે. એ બાબતની હું તમામને વિનંતી કરું છું. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી 1875 જેટલા કેસો આવેલા છે, જેમાં 375 જેટલા લોકો કાલની સ્થિતિએ સારવાર હેઠળ હતા. અમારી બેડ કેપેસિટી જે છે એ અમે 1000+ કરી નાખી છે. એમાં ઉત્તરોત્તર આપણે વધારા કરી રહ્યા છીએ. દરેક તાલુકામાં અમારું નેમ છે કે એક કોવિડ સેન્ટર ઊભા કરવામાં આવે, જેમાં અમે મોદંશે સફળ પણ ગયા છીએ. માંડવી હોય, મુંદ્રા હોય, અબડાસા હોય, અંજાર, ગાંધીધામ, બધા તાલુકાઓમાં અત્યારે 100 બેડ પ્લસના કોવિડ કેર સેન્ટર, DCH અને 500થી વધુ આપણી પાસે ઓક્સિજન લાઇન સાથેના બેડ અનામત છે, બેડ આપણી પાસે છે. જેમાં સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રો જે છે એમાં વિથ ઓક્સિજનના 200થી વધારે ખાટલા અત્યારે આપણે અનામત રાખીએ છીએ, રાખેલા છે. એટલે તંત્ર જે પરિસ્થિતિ ઉપર નજર રાખેલી છે અને ભવિષ્યની આવનારી સ્થિતિ પ્રમાણે પ્લાનિંગ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. ટૂંક સમયમાં અમે રાપર અને ગાંધીધામમાં હજી કોવિડ કેર સેન્ટરો વધારે ચાલુ કરવાના છીએ.